આરજે ઉર્વશી અને દર શુક્રવારની જેમ આ શુક્રવારે પણ જલસોના સ્ટુડિયોમાં મારી જોડે એક બહુ સરસ અમેઝિંગ સિંગર કલાકાર છે અને અમારા માટે ખાસ દિવસ એટલા માટે છે કારણ કે આજે અમારો 100 એપિસોડ થવાનો છે જલસો લાઈવ જેમિંગનો. આ પાછળ જે લાઈટો લબક ઝબક થાય છે એનું કારણ પણ એ જ છે કારણ કે આજે તો સેલિબ્રેશનનો દિવસ છે અને સેલિબ્રેશન કરવાનું હોય ત્યારે સ્વાભાવિક છે કે એવા કલાકારને જ બોલાવીએ કે જેમના અવાજમાં જ ફેસ્ટિવિટી હોય અને એવો જ એક અવાજ અત્યારે આપણી સાથે છે. ખૂબ દિલથી અને જોરદાર તાળીઓ સાથે સ્વાગત કરું છું હિમાલી વ્યાસ નાઈકનું. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અમારા 100મા એપિસોડમાં આવવા માટે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ ઉર્વશી. એન્ડ યા, ફર્સ્ટ ઓફ ઓલ જલસોની આખી ટીમને ફોર ધ 100th એપિસોડ મેની કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ સો મચ, બીકોઝ ઇટ્સ અ હ્યુજ માઇલસ્ટોન ટુ અચીવ. તમારા લોકોનું આટલું બધું ભાષા અને સંગીત માટેનું કમિટમેન્ટ is really inspiring. Thank so you. Many congratulations. Thank you so much. And તમે તો બીજી વાર જલસો લાઈવ જેમિંગ માં પરફોર્મ કરવાના છે. Excited? Absolutely excited. અને ફર્સ્ટ ટાઈમ મને યાદ છે કે લગભગ 2-1 વર્ષ પહેલા લાઈવ જેમિંગ કર્યું હતું, લોંગ બેક. અને આજે મારી માટે એટલા માટે સ્પેશિયલ છે આજનો એપિસોડ કે આજે મારી સાથે માય બ્રધર ઇન લો, જે પોતે ખૂબ સુંદર ગાય છે, કમ્પોઝ કરે છે, અરેન્જ કરે છે, એ છે. અને અગેન અમદાવાદના ખૂબ જ સરસ બધા કલાકારો છે, એટલે અમે બધા જ એઝ અ ટીમ જલસોમાં પરફોર્મ કરવા માટે ખૂબ એક્સાઇટેડ છીએ. અને અમારો તો 100મો એપિસોડ છે એટલે અમે લોકો તો એક્સાઇટમેન્ટ ના પેલા થ્રાઇવિંગ વાળા મૂડ પર જ છીએ. હિમાલી, તમે મૂળ અમદાવાદના અને અત્યારે હવે બોમ્બે સ્થાયી થયા છો, પણ તમારી મ્યુઝિકલ જર્નીની શરૂઆત અમદાવાદથી જ ને? ક્યાંથી શરૂ થઈ? શીખવાની વાત કરું, સંગીત શીખવાનું મેં ઓલમોસ્ટ 4-1 વર્ષની ઉંમરે શરૂઆત કરી. એટલે મને પોતાને નહોતી ખબર, પણ મમ્મી પપ્પાએ મૂકી હતી મને શીખવા. પછી શાસ્ત્રીય સંગીત શીખી, હું વિશારદ કર્યું, ગાયકી શીખી, લગભગ હજી પણ શીખું છું એવું કહીએ તો વધારે સારું રહેશે, કારણ કે સંગીતને તો ધ લર્નિંગ પ્રોસેસ ઇઝ નેવર એન્ડિંગ. સુગમ સંગીત ધીમે ધીમે સાંભળતી થઈ, ઘરમાં વાતાવરણ તો હતું જ, શાસ્ત્રીય સંગીત બધા સાંભળતા હતા, પપ્પા મમ્મી શીખેલા, દાદા રેડિયો પર ગાતા હતા, એટલે સુગમ સંગીત ધીમે ધીમે હું પુરુષોત્તમભાઈ છે, આશિતભાઈ છે, ક્ષેમુકાકા છે, નૈનેશભાઈ, શ્યામલ સૌમિલ, ગૌરાંગભાઈ, આ બધાના સ્વરાંકનો સાંભળતી હતી, શીખતી હતી, એ સાંભળીને કાર્યક્રમોમાં પરફોર્મ કરવાની શરૂઆત કરી, કોમ્પિટિશન્સમાં પાર્ટિસિપેટ કરતી હતી જયારે કોલેજમાં હતી. એ રીતે મારી જર્ની લાઇટ મ્યુઝિક તરફ શરૂ થઈ. અને એવી કોઈ મુવમેન્ટ યાદ છે કે ઓકે આ પહેલી સ્ટેજ મુવમેન્ટ છે મારી? યસ, મને ડેફિનેટલી યાદ છે. મને યાદ છે ત્યાં સુધી મારો કાવ્ય સંગીતનો પહેલો કાર્યક્રમ શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય સાથે પરફોર્મ કર્યું, તો એ મુમેન્ટ મારી માટે લાર્જર ધેન લાઈફ મુમેન્ટ હતી કે આપણા સંગીત અને સાહિત્યના આટલા મોટા ધુરંધર કલાકાર સાથે તમારા લાઈફનો પહેલો જ કાર્યક્રમ હોય, પહેલું પરફોર્મન્સ હોય. સો આઈ વોઝ વેરી નર્વસ, આઈ વોઝ એક્સાઇટેડ, કારણ કે એમના સ્વરાંકનો ગાવાના હતા. પણ મને યાદ છે કે એમણે, હું સ્ટેજ પર ગઈ એના પહેલા મેં એમના એમના એમને પ્રણામ કર્યા, આશીર્વાદ લીધા અને એમની જ પાસે શીખીને ગાતી હતી એ સ્વરાંકન. તો ત્યારે એમણે મને બસ 2 વાક્ય બહુ સરસ કીધા કે તારા પોતાના સ્વરમાં તું આસ્થા રાખજે અને બસ ખુલ્લા મને ખુલ્લા દિલે ગાજે. અને યસ, સો બેઝિકલી અમદાવાદમાં સ્ટાર્ટ કર્યું, અહીંયા શીખ્યા, પછી અહીંયા કાર્યક્રમો કર્યા અને પછી બોમ્બે શિફ્ટ થવાનું થયું મેરેજ પછી. સો આ બંને શહેરોના જુદા કલ્ચર, બંને જગ્યાએ ગુજરાતી ગીતો એટલા જ ગવાય છે, પણ સ્વાભાવિક છે કે ફેર પડી જાય. તો સૌથી મેજર ડિફરન્સ તમને શું લાગે છે મ્યુઝિકમાં? સંગીતમાં હું આઈ વુડન્ટ સે એટલો બધો ડિફરન્સ છે, પણ જે ડિફરન્સ જિયોગ્રાફિકલ છે કે અમદાવાદ થોડુંક એઝ કમ્પેર્ડ ટુ મુંબઈ નાનું શહેર છે, કે તમે 1.5 કલાકની અંદર અમદાવાદમાં ક્યાંથી પણ ક્યાંય પહોંચી શકો. મુંબઈમાં ધ ટાઈમ એન્ડ ધ ટ્રાફિક ઇઝ નેવર એન્ડિંગ, એવું જ સંગીતનું છે. ત્યાંનું સંગીત પણ ફાસ્ટ છે. અમદાવાદનું સંગીત ટેક્સ ટાઈમ, શું કહેવાય, એ પેસ આપણને બધાને અનુકૂળ આવે એવી પેસ છે. અને મારા ખ્યાલથી જેવી રીતે મેં તમને વાત કરી કે જિયોગ્રાફિકલ જેવી રીતે ડિફરન્સ છે, એવો જ સંગીતનો પણ એટલો જ ડિફરન્સ છે. બાકી ગુજરાતી સંગીતને બેઉ પ્રજા એટલી જ પ્રેમ કરે છે. એટલે થોડુંક આઈ વુડ સે કમર્શિયલાઇઝેશન મુંબઈમાં વધારે છે. અમદાવાદમાં હજી પણ લોકોને પ્યોરિટી જોઈએ છે સંગીતની, તો એટલે અમદાવાદી છું એટલા માટે નહીં,
પણ ઇટ્સ અ ફેક્ટ ધેટ આઈ હેવ એક્સપિરિયન્સ્ડ. એટલે પારિજાતની જ્યારે અમે ઇવેન્ટ કરી હતી ત્યારે તમે એવા બધા ગુજરાતી ગીતો ગાયા હતા કે જે કદાચ રૂટીન કોન્સર્ટમાં ના ગવાતા હોય, એટલે એ સ્વાભાવિક છે. એ બધા જ જાતના જે પ્રયત્નો છે નવું કરવાના, નવું આપવાના, એ હજી અમદાવાદમાં વધારે થાય છે મુંબઈની સરખામણીમાં. મુંબઈમાં પણ એટલા જ થાય છે, પણ કદાચ બહાર નથી આવતા. જો થતા હશે. અને અહીંયાથી જ મને એક બીજો સવાલ મળે છે કે તમે, તમારો અવાજનો જે થ્રો છે, એની જે ક્વોલિટી છે, અમેઝિંગ છે, વર્લ્ડ ક્લાસ છે. થેન્ક યુ. હવે અમદાવાદમાં હતા ત્યાં સુધી તો સ્વાભાવિક છે કે બોલિવૂડની ઇન્ડસ્ટ્રી થોડી દૂર પડે. યુ આર ઇન બોમ્બે, એટલે તમારી પાસે એક સીધો ઓપ્શન હોઈ શકે કે તમે બધું જ મૂકીને બોલિવૂડ પ્લેબેક સિંગર બની જાઓ અને આખી આખી કરિયર ત્યાં શિફ્ટ કરો. પણ તમે ગુજરાતી ગીતો સાથે એટલા જ વળગેલા રહ્યા છો, તો એ શું છે જે જોડી રાખે છે? એકચ્યુઅલી ટુ બી વેરી ઓનેસ્ટ, મને મારી ભાષા બહુ જ ગમે છે. એટલે આ આ વાત પર ચલશો ને તમે બહુ ગમશો. અને આવું ઘણા બધા કહેતા હશે, પણ આઈ જેન્યુઅલી બિલીવ ધેટ ભાષા, હું કદાચ હિન્દી આગળ ગાઉં, મેં હજી એ ઇન્ડસ્ટ્રીમાં પ્રયત્ન નથી કર્યો, આગળ વધવાનો પ્રયત્ન નથી કર્યો જે કરવો જોઈએ. પણ એવું કંઈક મટીરિયલાઇઝ થશે તો પણ ગુજરાતી ગાવાનું મારા ખ્યાલથી હું જીવીશ ત્યાં સુધી બંધ નહીં થાય. કારણ કે એટલા બધા સરસ સ્વરકારો, જેવી રીતે અહીંયા ગૌરાંગભાઈ છે, નૈનેશભાઈ છે, શ્યામલ સૌમિલ છે, અમરભાઈ છે, આ બધા જ ની સાથે મેં ગાયું છે, એમના સ્વરાંકનો શીખી છું. એવી જ રીતે મુંબઈમાં ગઈ પછી શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય છે, આશિતભાઈ છે, સુરેશ જોશી છે, આ બધા સ્વરકારોએ મને એટલા એટલા જ પ્રેમથી એક્સેપ્ટ કરી છે, શીખવાડે છે. તો આ જે આખી આપણા આપણા એક સર્કલની, આપણી જે આપણી ભાષાના કલાકારોના વોર્મથની વાત છે, એ મને મારા ખ્યાલથી જોડી રાખે છે ભાષામાં નવું કામ કરવા માટે. અને હવે એવું છે કે હવે નેક્સ્ટ પેઢી જે આવી રહી છે, આલાપ દેસાઈ છે, પ્રહર વોરા છે, દિવિજ સરસ સ્વરાંકનો કરે છે, આ બધી જે પેઢી આવી રહી છે, તો આઈ થિંક ફ્યુચર ઇઝ લુકિંગ વેરી વેરી પ્રોમિસિંગ. ટ્રુ ટ્રુ ધેટ. અને વાત, જેમ કે તમે પોતે ગુજરાતીથી આટલા કનેક્ટેડ છો, તમારા સસરા અને સાસુ બંને આ ફિલ્ડ સાથે, સરસા સરકાર ગાયક, સાસુ આટલું સુંદર ગાય, તમારા હસબન્ડ પોએટ છે, ચિંતન નાયક સરસ કવિતાઓ લખે, તમારા દિયર જે અત્યારે તમારી સાથે પરફોર્મ કરવાના છે એ પણ ગાય, એટલે તમારા ઘરમાં જે વાતાવરણ હોય એમાં તમે આમ સંગીતમાં જ વાતો કરો છો, ગાઈ ગાઈ મેસેજ પહોંચાડો છો. આમ તો લગભગ એવું જ ચાલતું હોય છે, પણ ચિંતન એક સરસ વાત કહેતો હોય છે કે અમારા ઘરમાં એવું છે કે કદાચ ખાવામાં બધાના, એટલે ખાવામાં એક જ સૂર છે બધાના, પણ દરેક રૂમમાં તમે જશો ને તો તાનપુરો અલગ સૂરમાં વાગતો હોય. એટલે જેને જે પ્રકારનું, કોઈ પણ બહારથી અમારા ઘરે મહેમાન આવે તો જેને જે પ્રકારનું સંગીત સાંભળવું એ મળી રહેશે. એટલે અહીંયા ભલે તમને ડિનરમાં કદાચ ખાલી ખીચડી જોવાય, પણ એના પછી તમને જે સૂર જોઈતા હોય, સંગીત જે સાંભળવું એ પ્રકારનું મળી રહેશે. તમે મળીને, તમે આ વસ્તુથી ઘણી બધી તમને પોઝિટિવિટી મળતી હશે. એબ્સોલ્યુટલી. એટલે ક્યારે એવું થાય કે, કારણ કે સંગીત છે, કોમ્પિટિટિવ તો છે જ આખી આખી ઇન્ડસ્ટ્રી, તો ક્યારેક લો ફીલ થાય, એવું થાય તો વોટ યુ ડુ? કારણ કે જે નવા સિંગર્સ છે, જે ટ્રાય કરતા હોય છે, એ લોકો ઘણી વખત આ ફેઝમાં જતા હશે. બિલકુલ બિલકુલ. કારણ કે દરેક, નોટ જસ્ટ સંગીતનું ફિલ્ડ છે એટલા માટે, કારણ કે એટલે આ પબ્લિક ફિલ્ડ છે એટલે એની વાત વધારે બહાર આવે અને દેખાય દેખાય. પણ હા, દરેકની જિંદગીમાં એવી લો મોમેન્ટ્સ, મને પોતે ને પણ એવી ઘણી બધી લો મોમેન્ટ્સ આવતી હોય છે, પણ ત્યારે હું એક જ વસ્તુ યાદ રાખું છું કે આઈ એમ હિયર બીકોઝ ઓફ મ્યુઝિક, આઈ એમ હિયર બીકોઝ ઓફ માય લવ ફોર લેંગ્વેજ એન્ડ મ્યુઝિક બોથ. તો એવું જ્યારે પણ થતું હોય છે ત્યારે હું મારું ગમતું કંઈ પણ સાંભળી લઉં, અથવા તો પછી મુંબઈમાં તો બીચ પણ અવેલેબલ છે, બીચ પર લટાર મારતા મારતા પોતાનું ગમતું સંગીત સાંભળી, દેટ ઇઝ ધ બેસ્ટ વે ટુ કમ આઉટ ઓફ એની સચ ડાર્ક મોમેન્ટ. ઓકે. અને ચલો, એ તો સમજાઈ ગયું કે સંગીત સાથે તમારો બહુ સારો નામ છે, તમારો શોખ છે, પણ હિમાલીને સંગીત સિવાય કંઈ પણ કરવાનું થાય કે ટાઈમ પાસ કરવા માટે કે ફ્રેશ થવા માટે, તો વોટ યુ લાઈક ટુ ડુ? એકચ્યુઅલી ઘણી બધી વસ્તુઓ છે. હું, મને પેઇન્ટિંગ્સ બહુ ગમે છે, એટલે પહેલા હું બહુ જ એક્ટિવલી કરતી હતી પણ ખરી, હવે સમય નથી મળતો, એટલે આઈ થિંક આઈ હેવ ટુ રિવાઈવ ઇટ. અને એને પણ એટલો જ સમય, કારણ કે એ પણ બહુ મોટી આર્ટ છે. પણ હું પેઇન્ટિંગ્સ પર વાંચતી બહુ છું, મને વેનગોગ છે, મોનેના પેઇન્ટિંગ્સ છે, આના પર વાંચવું, રિસર્ચ કરવું ખૂબ ગમે છે અને જોવા બહુ ગમે છે એમના પેઇન્ટિંગ્સ. પછી મને પરફ્યુમ્સ બહુ ગમે છે, પરફ્યુમ્સ વિશે અને જાણવું. ઓકે, આઈ કનેક્ટ. આઈ એમ કાઇન્ડ ઓફ અ પરફ્યુમ હોલ્ડર, એટલે હું ક્યાંય પણ અબ્રોડ જઉં કે કોઈ બી મારી નાની સરખી અહીંયાની ટ્રાવેલ હોય તો આઈ મેક શ્યોર દેટ આઈ બાય સમથિંગ
એટલે આ બે મારા શોખ છે જે તમારી એમ વધારે પર્સનાલિટીને વાઇબ્રન્ટ બનાવતા હોય. આઈ બિલીવ સો. પણ પરફ્યુમ્સ પણ મને એટલું જ એક્સાઇટ કરે છે કારણ કે એના વિશે મને વાંચવું ખૂબ ગમે છે. ફ્રેન્ચ પરફ્યુમરી, ત્યાં એક ગાસ કરીને એક ટાઉન છે, નાનું ટાઉન, તેમાં બધા પરફ્યુમ્સ બધા શું કહેવાય બનતા હોય છે, એના વિશે જાણવું અને વાંચવું મને ગમે. અરે વાહ, ઇન્ટરેસ્ટિંગ હોબીઝ છે તમારા. અને છેલ્લે છેલ્લે મારે પૂછવું છે કે તમારા મોઢે મેં ઘણી વાર આ શબ્દ સાંભળ્યો છે કે વોઇસ કલ્ચર શીખ્યા પછી તમારા અવાજમાં ફેર પડ્યો છે. હા, તે સો જે પણ ન્યૂ કમર્સ છે એ લોકો માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે વોઇસ કલ્ચર? આઈ વુડ સે ઇટ્સ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઇનફેક્ટ તમારા બેઝિક્સ ક્લિયર થયા પછી, સંગીતની વાત કરીએ તો કે સારેગમા પધનીસે આપણું જે રૂટ છે, આપણું ક્લાસિકલ મ્યુઝિક છે, એ તમને એક બહુ જ સરસ કેનવસ, એક બહુ સરસ બેઝ પૂરો પાડે છે કે તમે કમ્પોઝિશનને સરખું સમજી શકો. આગળ કંઈ પણ પ્રકારનું તમારે સંગીત ગાવું હોય, લાઇટ મ્યુઝિક ગાવું હોય, સેમી ક્લાસિકલ ગાવું હોય, તો એની માટે ક્લાસિકલનો બેઝ ખૂબ અગત્યનું છે, એની તાલીમ ખૂબ અગત્યની છે. પણ એના પછી હવે જે બધા પ્રકારના સંગીત આવી રહ્યા છે, જેમ કે બોલિવૂડ છે કે એડ જિંગલ્સમાં ગાવાનું થાય, તો એ વખતે અપ્લાઇડ જે આર્ટ છે કે અપ્લાઇડ વોકલ્સ, એની ખૂબ જરૂર પડતી હોય છે. રાધર દેન ખૂબ તમને ટેકનિકલી તમે સાઉન્ડ હો કે બહુ જ બધી તમે હરકત મૂકી ગાઈ શકો, એના કરતા જરૂર પૂરતું તમારા વોઇસને ક્યાં થ્રો આપવો, ક્યાં એને મેલો કરવો, આ બધી વસ્તુ વોઇસ કલ્ચર શીખવાડે છે. તો આજની પેઢી માટે વોઇસ કલ્ચર ખૂબ જ જરૂરી છે. અને આઈ વુડ સે આઈ વોઝ વેરી લકી ટુ લર્ન વોઇસ કલ્ચર ફ્રોમ વન ઓફ ધ ફાઇનેસ્ટ વોકલિસ્ટ ઇન ઇન્ડિયા, સમાન્થા એડવર્ડ્સ, જેની પાસે હું વેસ્ટર્ન મ્યુઝિક મુંબઈ જઈને શીખી, એટલે મુંબઈ સ્થાયી થયા પછી એની પાસે શીખી. ગ્રેટ. સો વાતો તો ખૂબ છે પણ સમયની મર્યાદામાં અહીંયા અટકવું પડશે. અમે લોકો તમને ફરી મળીશું જલસોના લાઈવ જેમિંગ ને. બસ હવે થોડી વાર છે, ડુ જોઈન અસ એન્ડ થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ હિમાલી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. બાય.